નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો અંધરાધાર મેઘાની 25 તસવીરો. સૌપ્રથમ વાત કરીએ તો શનિવારે ગીર સોમનાથમાં મેઘરાજાએ મેઘતાંડવ મચાવ્યું. ધોધમાર વરસાદથી ગીર સોમનાથના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા. અનેક એવા ગામો હતા જ્યાં પાણી ફરી વળ્યા. ભારે પાણીની આવકથી લોકો હેરાન પરેશાન થઈ ગયા. તો જે રીતે વધુ વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ પડ્યો છે, તેનાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 24 કલાકમાં જ કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, તો ઉના અને તલાળામાં પણ 6-6 ઇંચ વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્રને મેઘ મહેર થઈ રહી છે અને મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. મેઘ મહેર કરતાં પણ મેઘ કહેર થઈ રહી છે. ગીર સોમનાથમાં શનિવારે પડેલા વરસાદની વાત કરીએ તો કોડીનારમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, તો ઉનામાં 6 ઇંચ અને તલાલા પંથકમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો. 24 કલાકમાં પડેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી જ દેખાઈ રહ્યા હતા. ગીર સોમનાથના ગીરગઢડામાં શનિવારે 5 ઇંચ અને સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો, તો વેરાવળમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. તો ગીર સોમનાથમાં મેઘરાજાએ મેઘતાંડવ કર્યું છે, જેના કારણે અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તો જે રીતે સતત 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે અને આગળ પણ બીજા 5 દિવસ જે ગુજરાતમાં વધુ વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે, ત્યારે હજુ વરસાદ પડે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. ઘણા જે ગામો છે તેમાં વધુ વરસાદ પડવાના કારણે નદીની જેમ પાણી વહી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે અને લોકોની હાલત જાય તો જાય કહા જેવી થઈ ગઈ છે. શનિવારે જૂનાગઢમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું. જૂનાગઢ પંથકમાં છેલ્લા 2 દિવસથી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે. શનિવારના વરસાદની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો ગિરનાર ઉપર અને માળિયા હાટીનામાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં મેઘરાજાનું મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી હોય તેવું દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે અને જગ્યાએ જગ્યાએ પાણી જ ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડાક જ સમયમાં વધુ વરસાદ પડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ તરફ જૂનાગઢના બેદરડામાં 7 ઇંચ, જૂનાગઢમાં 6 ઇંચ, તો કેશોદમાં 6 ઇંચ અને વંથલીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. આ તરફ માંગરોળમાં 4 અને માણાવદરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો થોડાક જ સમયમાં જે રીતે વરસાદ પડતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓઝત 2 ડેમમાં ભારે પાણીની આવક થઈ. ઓઝત 2 ડેમમાં પાણીની ભારે આવકના કારણે ડેમના તમામ 18 દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમમાં ઉપરવાસમાંથી 65,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલાયા હતા. તો 18 દરવાજા ખોલાતા પાણીની આવક જે થઈ હતી તે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જે પાણી છે તે પોરબંદર બાજુ જઈ રહ્યું છે અને ઓઝત 2 ડેમના એટલું પાણી આવ્યું, પાણીની આવક થઈ કે 18 દરવાજા ખોલવાની પડત પડી છે. અને જૂનાગઢમાં મેઘરાજા હાલમાં મેઘ તાંડવ કરી રહ્યા છે, તો મેઘ કહેર વરસાવી રહ્યા હોય તેવું ભાસી રહ્યું છે. તો થોડા દિવસો પહેલા જે રીતે સૌરાષ્ટ્ર કોરું ધાકોર હતું અને ત્યાં હવે પાણી જ પાણી થઈ ગયું છે. ભારે પાણીની આવકના કારણે તંત્ર એલર્ટ થયું અને પોરબંદરના ખેડ પંથકના ગામોને નદી કાંઠાથી દૂર એલર્ટ કરી દેવાયા હતા, તો લોકોને નદી પટમાં ન ઉતરવાની પણ સલાહ અપાઈ હતી. જે રીતે હાલમાં બંધના પાણી છોડવામાં આવી રહ્યા છે, 18 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પોરબંદરના ઘેડ પંથકના ગામોને નદી કાંઠાથી દૂર રહેવા એલર્ટ કરી દેવાયું છે.
जूनागढ़ पंथक में मेघराजा मेहरबान थया। जूनागढ़ पंथक में भारे वरसाद पड़ता रसाला डेम ओवरफ्लो थयो। भारे वरसाद पड़ता रसाला डेम ओवरफ्लो थयो छे। तो जे रीते वरसाद खाबक्यो छे डेम ओवरफ्लो थई रह्या छे, नदी नाळा पण ओवरफ्लो थई रह्या छे। रसाला डेम ओवरफ्लो थयो हतो अने जूनागढ़ पंथक में जे रीते भारे वरसाद पड़ी रह्यो छे, हजु पण वधु वरसाद पड़वानी आगाही व्यक्त करवामां आवी छे। जूनागढ़ माणावदर पास रसाला डेम ओवर आवेलो छे। जूनागढ़ माणावदर पास पानी भराता लोकोने पण सावध रहेवा अपील कराई छे। तो जे रीते आ रसाला डेम ओवरफ्लो थयो छे वधु वरसादना कारणे, तो नीचाणवाळा जे गामो छे तेमने एलर्ट करी देवामां आव्या छे। कांठा विस्तारना गामोमां पाणी घुसी शके छे। जूनागढ़ केशोदमां धोधमार वरसाद नोंधायो। केशोदना बालागाम गामे वाड़ी विस्तारमां नदीनो पाळो तूट्यो, तो बोरियामां पण नदीनो पाळो तूटता नजीकना खेतरोमां पाणी फरी वळ्या। एटला धोधमार वरसादना कारणे जे पाणी आवी रह्या छे के नदीनो जे पाळो छे ते तूटी गयो हतो। केशोदना बालागाम गामे वाड़ी विस्तारमां नदीनो पाळो तूट्यो, तो बोरियामां पण नदीनो पाळो तूटता नजीकना खेतरोमां पाणी फरी वळ्या हता अने खेतरो पाणीमां गरकाव थઈ ગયેલા જોવા મળી રહ્યા છે। પાણી ફરી વળતા તમામ ખેતરો બેટમાં ફેરવાયા હતા, સાથે જ નજીકના ગામમાં પણ પાણી પાણી થઈ ગયા। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ એટલો મન મૂકીને વરસ્યો કે હાલમાં તેમના ખેતરો પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે। તો ખેતરો ધોવાઈ ગયા છે અને તેમણે જે વાવણી કરી હતી તે બિયારણ પણ તેમને નુકસાની અપાવી રહ્યું છે। બિયારણ પણ ધોવાઈ ગયું છે પાણીમાં। જૂનાગઢમાં મેઘ મહેર યથાવત જોવા મળી। 48 કલાકના અંધારાધાર વરસાદને પગલે એક બાજુ સોનરખ નદીમાં પૂર આવ્યું, તો બીજી તરફ ગિરનારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાથે જૂનાગઢના દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું। દામોદર કુંડમાં ઘોડાપૂર આવતા જૂનાગઢમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, તો વરસાદી માહોલને પગલે તંત્રએ પણ સઘન કામગીરી હાથ ધરી હતી। સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ભાખરવડ ડેમમાં પાણીની ભારે આવક થઈ। ભારે વરસાદી આવકના પગલે ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। માળિયાહાટીના તાલુકામાં આ ભાખરવડ ડેમ આવેલો છે। તો ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને પગલે નીચાણવાળા ગામોને સાવચેત કરાયા, જેમાં તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી, તો 10-12 ગામોમાં પાણી ભરાતા લોકોને સાવધ રહેવા પણ તાકીદ કરાઈ છે। જૂનાગઢના વંથલીના ખોરસા પાસે આવેલ સાબલી જળાશય ઓવરફ્લો થયું, જેને લઈને જળાશયના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। તો 1.50 મીટર દરવાજા ખોલી દેવાતા નીચાણવાળા 5 ગામોને એલર્ટ અપાયું છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા દામોદર સોનરખ નદી નરસિંહ તળાવ ઓવરફ્લો થયા, તો માળિયાહાટીના ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થતા 9 ગામને એલર્ટ કરાયા છે। તો આ તરફ બાદલપુર, બેલા, નાગલપુર, રાયપુર સહિતના ગામોને એલર્ટ અપાયું છે। અમરેલીમાં મેઘાનું જોર યથાવત રહેતા જિલ્લાના તમામ પંથકમાં વરસાદી પાણી ભરાયા હતા। રાજુલામાં રેલવે બ્રિજ નીચે પાણી ભરાઈ જવાના કારણે ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। ગામમાં જવાનો એકમાત્ર રસ્તો હોવાના કારણે સરપંચ સહિત ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં ભારે વરસાદ પડતા અનેક ગામોમાં પાણી ભરાયા હતા। મોટાભાગના ગામોમાં પાણી ભરાઈ જતા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। સુત્રાપાડામાં પડેલા ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। સુત્રાપાડાના ગાંગેથા, ભુવાટીંબી, ખેરા, પાદુરકા સહિતના અનેક ગામમાં પાણી ભરાયા હતા। તો વેરાવળ કોડીનાર રોડ પર આવેલા પેઢાવડા ગામમાં નેશનલ હાઈવેના પુલ પર પાણી આવી જતા રસ્તો બંધ કરી દેવાયો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। તો વધુ વરસાદ આવવાના કારણે રસ્તા પર જે રીતે પાણી ફરી વળ્યા હતા અને રસ્તા પરથી પાણી
જતા લોકોને મુશ્કેલી થઈ રહી છે, વાહન વ્યવહારને પણ મુશ્કેલી થઈ રહી છે અને ટ્રાફિક જામ સર્જાયો હતો. તો આપ જે રીતે જોઈ રહ્યા છો રસ્તા પરથી પાણી વહી રહ્યા છે અને એટલી હદે પાણી વહી રહ્યા છે કે લોકોને રસ્તા પરથી જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ ત્યારે સતત વરસાદના કારણે સુત્રાપાડાનું ખેરા ગામમાં પાણી ઘૂસી ગયા હતા. ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હતું. તો ગામમાં પાણી આવવાના કારણે ગ્રામજનોની હાલત કફોડી બની ગઈ હતી. ભારે વરસાદના કારણે ખેરા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા. તો ખેરા ગામના અમુક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે તેમની તમામ ઘર વખરી પણ પલળી ગઈ હતી. ગીર સોમનાથના સુત્રાપાડામાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા સુત્રાપાડાના પાદુરકા ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ઘૂંટણસમા પાણી હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોને અવરજવરમાં પણ તકલીફ પડી રહી હતી. સૌરાષ્ટ્રમાં પડેલા અનરાધાર વરસાદથી સૌરાષ્ટ્રના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા હતા. તો ઉના તાલુકામાં આવેલ ગુપ્તપ્રયાગ તીર્થધામમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદના કારણે મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તીર્થધામના તમામ કુંડ વરસાદના પાણીથી છલકાઈ ગયા હતા. તો આ તમામ જે કુંડ આવેલા છે ગુપ્તપ્રયાગમાં, તેમાં પાણી ઘૂસી જવાના કારણે તમામ જે કુંડ છે તેમાં પાણી ભરાઈ ગયા હતા. તીર્થધામના તમામ કુંડ વરસાદના પાણીથી છલકાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું અને જે ઉના તાલુકામાં આવેલ ગુપ્તપ્રયાગ છે તેમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. ત્યારે હાલમાં આ જે દ્રશ્યો સર્જાયા છે મંદિરમાં પાણી ઘૂસેલા છે. તો આગળ જાણીશું વરસાદના વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. કેમ રાજકારણમાં જવું છે, કેમ આપણા જેવી બહેનો રાજકારણમાં ના જઈ શકે? આપને ક્યારે ખબર પડી હતી કે હવે પ્રથમ નાગરિકનું જે પદ છે એ બીજલ પટેલને થઈ ગયું છે? એમાં જે નામ ખુલશે એ બીજલ પટેલનું જ ખુલશે એ મને જરા પણ અંદાજ નહોતો. અમદાવાદીઓને વરસાદના પાણીથી કહી શકાય બચાવવાની કે એમને રાહત આપવાની છે એમાં સફળ જશો? આ મારું જે મેં કહ્યું એ ડ્રીમ છે. એટલે 24/7 કામ કરવાની તૈયારી છે? અત્યારે હું 12 કલાક તો કામ કરું છું. સચિવાલયના IAS અધિકારીઓએ કેમ લીધો રાહતનો દમ? રાજ્યના કયા મહત્વના ડિપાર્ટમેન્ટને મળ્યા નવા વડા? કયા 2 IAS ને સોંપાઈ સ્માર્ટ સિટીની જવાબદારી? એક મહિલા IAS ની વિદાય તો બીજા મહિલા IAS નું વધ્યું કદ. પોલીસ ઓફિસર રહે તૈયાર, ગમે તે ઘડીએ આવશે સારા સમાચાર. કોણ બનશે બિલ્ડર્સ અને સરકાર વચ્ચે મધ્યસ્થી? જુઓ ઇનસાઇડ ઓફિશિયલ રાત્રે 8 કલાકે. ભાજપ આપ ને હવે કોંગ્રેસ ખેડૂતો માટે લડે છે. નેતાગીરી નહીં, સમાજ સેવા માટે જાણીતા. કોંગ્રેસમાં કુંવરજીની વિદાય અને તેમનું આગમન. વ્યક્તિ વિશેષ કનુભાઈ કલસરિયા આજે રાત્રે 9:30 કલાકે.
આપણે જોઈ રહ્યા છો નરાધાર મેઘાની 25 તસવીરો. વાત કરીએ રાજકોટની, રાજકોટના ઉપલેટા પંથકને પાણી પૂરું પાડતા મોજ ડેમમાં નવા નીરની આવક થતા ડેમની સપાટીમાં 12.5 ફૂટ વધારો થયો હતો. તો સાથે જ વેણુ ડેમમાં 5.2 ફૂટ સુધી પાણીની આવક થતા બંને ડેમમાં ધીમી ગતિએ પાણીની આવક થવા લાગી હતી. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોર, મજેઠી અને કુઢેચ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો. 10 ઇંચ જેટલો વરસાદ ખબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગામના રસ્તા પર પાણી ફરી વળતા ભીમોરા, લાઠ, કુઢેચ અને મજેઠી ગામમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને એટલી હદે પાણી આવ્યા છે કે લોકો ના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તો જે હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેતરો પર પાણી ફરી વળ્યા છે અને ખેતરો જાણે નદીઓ સમાન ભાસી રહ્યા છે. તો લોકોના પણ કેડસમા પાણી જોવા મળી રહ્યા છે. લોકો કેડસમા પાણીમાંથી પસાર થવાનો તેમને વારો આવ્યો છે અને લોકો એ જ આશા રાખી રહ્યા છે કે ક્યારે આ પાણી ઉસરશે, કારણ કે તેમના ઘરોમાં પણ એટલા હદે પાણી ભરાઈ ગયા છે કે તેમની ઘર વખરી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે. અમરેલી પંથકમાં ફરી ધોધમાર વરસાદ ખાબકતા મોટા ઉજળાની ચોટકીયાળી નદીમાં પૂર આવ્યું. મોટા ઉજળા ગામે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું હતું. અમરેલીના લીલીયા શહેરમાં ભારે વરસાદને પગલે ગામમાંથી નીકળતી નાવલી નદીમાં નવા નીરની આવક થતા નાવલી નદીમાં પૂર આવ્યું, જેના કારણે લીલીયા શહેરની મેઇન બજારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. નાવલી નદીના પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે બજારમાં ફરી રહેલી ગાયો પણ પાણીના પૂરમાં તણાવા લાગી હતી. ગાયો પણ પાણીમાંથી બહાર નીકળવાની રીતસરની મહેનત કરતી દેખાતી હતી. તો ગાયો પણ પાણીમાં તરતી જોવા મળી રહી હતી અને ગાયો પણ મહામહેનતે પાણીમાંથી બહાર નીકળતી જોવા મળી રહી હતી, કારણ કે જે રીતે રસ્તા પરથી પાણી વહી રહ્યું છે, જાણે કે નદીનો પ્રવાહ વહી રહ્યો હોય તે રીતે રસ્તા પરથી પાણી ભસી ગયું હતું. તો દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન થયું છે. લોકોનું જે રહેવાનું છે તે પણ મુશ્કેલી ભર્યું લાગી રહ્યું છે, કારણ કે ઘરોમાં એટલી હદે પાણી ભરાયેલા છે કે લોકોની હાલત જાય તો જાય કહાં જેવી થઈ ગઈ છે. પશુધન પણ જે પાણીમાં તરી રહ્યું છે અને જે પશુઓ છે તે પણ મહેનત કરી રહ્યા છે પાણીમાંથી બહાર આવવાની. તો લોકો પણ સહારો શોધી રહ્યા છે, આશરો શોધી રહ્યા છે કે પાણીથી તેઓ કેવી રીતે બચી શકે. અમરેલીના જાફરાબાદમાં આવેલા નાગેશ્રી ગામમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. ભારે વરસાદના પગલે નાગેશ્રી ગામમાં આવેલી રાયડી નદીમાં નવા નીરની આવક થતા પૂરની સ્થિતિ સર્જાઈ. ભારે પૂરના કારણે જનજીવન પર પણ માઠી અસર જોવા મળી. તો રાયડી નદી છલકાતા ધસમસતું પાણી વહેતું નજરે પડતું હતું. અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. જાફરાબાદના કડિયાલી, વડેરા, ટીંબી, બલાલા, હેમાળ અને રોઈસામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે કડિયાલીથી ટીંબી સુધીના માર્ગ પર પાણી ભરાયા હતા, સાથે જ કડિયાલી ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો કડિયાલીના ટીંબીના માર્ગમાં પાણી ભરાયા હતા અને લોકોને રસ્તેથી જતા પણ મુશ્કેલી પડી રહી હોવાના દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ. તો અત્યારે સર્વત્ર જે રીતે પાણી ભરાયા છે, રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે. તો ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના પગલે કડિયાલીથી ટીંબી સુધીના માર્ગ પર પાણી ભરાયા હતા. ન
નવસારીના બોરસી માછીવાડ ગામમાં પાણી ઘૂસ્યા હતા તો માછીવાડ ગામમાં કાચી પાળ તૂટી જતા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા. અષાઢી બીજના કારણે દરિયામાં ભરતી આવતા દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા. તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા અને કાચી જે પાળ હતી તે તૂટી ગઈ હતી. તો જે રીતે પ્રવાહ હતો દરિયાનો અને મોજા ઉછળી રહ્યા હતા, મોટા મોજા ઉછળી રહ્યા હોવાના કારણે જે કાચી પાળ બનાવવામાં આવી હતી તે તૂટી ગઈ હતી. ગામમાં કાચી પાળ હોવાથી પાળ તૂટી ગઈ હતી અને ભરતીના પાણી ગામમાં પ્રવેશતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામ દ્વારા તંત્રને પ્રોટેક્શન દિવાલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખડા કાન કરી રહ્યું છે. વલસાડ પંથકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબી સમુદ્ર ઉપર પણ તેની તીવ્ર અસર જોવા મળી હતી. દરિયામાં કરંટ જોવા મળતા વલસાડના દરિયામાં 10 ફૂટ સુધી મોજા ઉછળ્યા હતા. દરિયો તોફાની થવાના કારણે માછીમારોને પણ સાવધ રહેવા અને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે જ દરિયાની મુલાકાતે આવતા મુલાકાતીઓને પણ દરિયા કિનારે ન જવા તંત્રએ આદેશ કર્યા હતા. નવસારી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં 24 કલાકમાં ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ તો ચીખલી અને વાંસદામાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો. આ તરફ ખેરગામમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં મેઘમહેર થતા પ્રવેશ દ્વાર સમા વઘઈ ખાતે આવેલ ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે ગીરાધોધમાં પાણીનો ભારે પ્રવાહ નિહાળવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. વાદળીયા હવામાન અને ઠંડા પવન ફૂંકાતા લોકો ગીરાધોધ આવીને હિલ સ્ટેશનની મજા માણી રહ્યા છે. ગીર સોમનાથના ઉના તાલુકામાં વરસાદ વરસતા પાલડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાલડી ગામમાં માત્ર 1 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા પાલડી ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના પગલે આખું ગામ જાણે નદીમાં ફેરવાઈ ગયું હતું. પાલડી ગામ આખું પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી પડી હતી. ગામ વચ્ચેથી કમર સુધીના પાણી વહેતા થયા હતા. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું ત્યારે કોડીનારનું ગોહિલની ખાણ ગામ પણ બેટમાં ફેરવાયું હતું. ખાણ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સતત જે રીતે વરસાદ પડ્યો છે અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તો બિગ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.